ત્યાર પછી નંબર આપવો જોઈએ, ચાર અંકોની એવી સંખ્યા, એવી સૌથી નાની સંખ્યા શોધો કે 18, 24 અને 32થી વિભાજ્ય છે. તો આપણે પહેલાં બધા 18-3 લસાઅ મેળવીએ. બે 9 18, 12 2 24 અને 16 2 32. હવે 2 થી ભાગ લાગે તો 9માં નહીં આવે, 14 2 12 અને 8 2 16. પછી 9માં નહીં આવે તો 2 3 6 અને 2 3 8. પછી 2 2 4 અને 2 1 2. હવે આપણે 3 વડે ભાગ લાગીએ તો 3 3 9 અને 3 1 3 અને 3 1 3. હવે બધાનો લસાઅ વધીએ, 2 × 2 = 2, 3 4 5 વખત 2 આપેલા છે, પછી 2 વખત 3 આપેલા છે. 2 × 5 = 2 કેટલા થશે? 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16 અને 16 × 2 = 32. 3 × 3 = 9, 32 × 9 = 9, 18 વગેરે. 9 × 3 = 27 ને 28. તો સંખ્યા કઈ મળી છે? લસાઅ આપણે 288 મળ્યો. હવે 4 અંકની સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000 છે. તો આપણે 1000 ને 288 વડે ભાગવાની, એટલે કેટલો જવાબ મળે તો આપણે ભાગ કરીએ, 1000 ભાગ્યા 288. હવે 288 એટલે 288 × 2 કરીએ, 8 × 16 વધીએ 8 × 16 = 17 વધીએ 4 × 5, તો આ તો નહીં આવે એટલે કે સંખ્યા ના થાય. તો 288 × 3, 8 × 3 = 24 વધી ગઈ, 8 × 3 = 24 વધી ગઈ, 3 × 6 = 7. હવે આપણે 4 વડે કરશું તો સંખ્યા 8 × 32 વધી 3, 8 × 32 ને 35 વધી 3, 4 × 8 ને 3 અગિયાર. તો 1000 કરતાં સંખ્યા વધી જાય છે તો આપણે શું લેવાનું? 288 × 3 એટલે 288 × 3 = 764. હવે 0 માંથી 4 ને જઈએ 10 કોઈ લેવાનો, 0 અને 9, 9 અને 10. 10 માંથી 4 જઈએ તો 6, 9 માંથી 6 જઈએ તો 3, 9 માંથી 7 જઈએ તો 2. બસો ને 36 જવાબ આપણે મળે છે. તો 236 જવાબ જે મળ્યા છે એ શું છે? તો કે શેષ છે. આખરી 24 ને 26 વધી 2, 3 2 6 6 ને 2 8, 6 3 1, 136 આપણે શેષ વધીએ છીએ. હવે આપણે સંખ્યા ગોતવા માટે શું કરશું? તો કે સંખ્યામાં જે આપણે 4 અંકની સંખ્યા છે સૌથી નાની, એમાંથી આપણે શેષ કેટલા છે એને બાદ કરવાના 136, ને એમાં આપણે લસાઅ કેટલો મળ્યો તો એને ઉમેરવાનું. ઉમેરો જે સંખ્યા 4 અંકની હતી એમાંથી શેષ બાદ કર્યા ને બધા એમાં મૂળ સંખ્યા લસાઅ મળ્યો તો એ શું કરવાનું? તો કે લસાઅ મળે તો એને ઉમેરવાનું. તો 1000 માંથી 136 બાદ કરીએ, 0 ને 9, 9 ને 10, 10 માંથી 6 જાય તો 4, 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 1 જાય તો 8. 864 વત્તા 288, 8 ને 4 12 વધી 1, 8 ને 4 ને 8 12 વધી 1, 6 ને 8 14 15, 15 ને 5 વધી 1, 8 ને 10 10 ને 11. 1152 સંખ્યા કઈ મળી? 1152 તેનાથી 18, 24 અને 32 વડે આપણે વિભાજ્ય છે તેવું કહી શકીએ. 4 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. હવે અહીં આપણે 9મો પ્રશ્ન પણ પૂર્ણ કર્યો. હવે જોઈએ 10મો પ્રશ્ન. આપણે જોઈએ પ્રશ્ન 10મો, કે પ્રશ્ન 10માં શું કીધું છે? નીચે આપેલ સંખ્યાઓનો લસાઅ
શોધો, એમાં એ બી સી અને ડી એવી રીતે ચાર પ્રશ્નો આપેલા છે. લસાઅ શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાવ્યું છે? દરેક કિસ્સામાં તે બે સંખ્યાનો ગુણાકાર છે, એવો પ્રશ્ન પૂછેલો છે. તો પહેલાં આપણે લસાઅ શોધીએ, પછી આપણે ધ્યાન આવશે. તો બધી એવી સંખ્યાઓના લસાઅ શોધવા માટે તો બે દુ ચાર, બે એકા બે, ત્રણ તેરી નવ અને ત્રણ એકા ત્રણ. હવે આનો લસાઅ શું થશે? એટલે બે ગુણ્યા બે, એને ગુણ્યા ત્રણ, ગુણ્યા ત્રણ. તો જવાબ કેટલો મળશે? બે દુ ચાર, ચાર તેરી બાર ને બાર તેરી છત્રીસ. હવે આ છત્રીસ મળ્યા તો આપણે મૂળ સંખ્યા કઈ હતી? તો કે નવ અને ચાર. તો આપણે જે રકમ છે એનો ગુણાકાર કરશું, નવ ચોક છત્રીસ. તો પણ લસાઅ મળે છે, આપણે તે પ્રશ્ન પૂછ્યો તો કે હા મળે છે. ત્યાર પછી બીજું જોઈએ, બાર અને પાંચ, બે ચોક બાર, ત્રણ દુ છ, બે એકા બે અને પાંચ એકા પાંચ. ત્યાર પછી બીજા પ્રશ્નો લસાઅ જોઈએ, બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા પાંચ, ત્રણ દુ છ, છ દુ બાર, બાર દુ ચાર સાઠ. આપણે મૂળ સંખ્યા છે, હવે પછી જોશું. હવે એના પછીની સંખ્યાનો લસાઅ છે છ અને પાંચ, બે તેરી છ, ત્રણ એકા ત્રણ અને પાંચ એકા પાંચ. બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, તો લસાઅ કેટલો મળશે? ત્રણ દુ છ અને છ પચાસ ત્રીસ. ત્યાર પછી ચોથો દાખલો, પંદર અને ચાર, બે દુ ચાર, બે એકા બે, ત્રણ પંચા પંદર અને પાંચ એકા પાંચ. તો લસાઅ કેટલો મળશે? બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, બે દુ ચાર, ચાર તેરી બાર અને બાર પંચા સાઠ. હવે આપણે છેલ્લે જે પ્રશ્ન પૂછેલો છે કે આપણે જેટલો જેટલો લસાઅ મળ્યો છે એ આપેલી રકમનો ગુણાકાર જેટલો છે કે નહીં, તો પહેલી રકમ આપણે જોઈએ છીએ લસાઅ છત્રીસ, પહેલામાં નવ ચોક છત્રીસ થાય છે. બીજી રકમ છે બાર પંચા, તો બાર પંચા પણ સાઠ થાય, તો લસાઅ જેટલું થઈ. પછી રકમ છે છ અને પાંચ, તો છ પચાસ ત્રીસ, તો આપણો લસાઅ મળે તે જ છે. અને પંદર ચોક, તો પંદર ચોક પણ સાઠ થાય, તો આપણો લસાઅ પણ સાઠ છે. એટલે આપણે આના પરથી કહી શકીએ કે આપણે આપેલી રકમ જે છે એનો ગુણાકાર છે એ લસાઅ બરાબર થઈ શકે છે. એટલે પ્રશ્ન દસમાં આપણે જે વસ્તુનો લસાઅ ગયો છે એ રકમનો ગુણાકાર બરાબર પણ થઈ શકે છે. હવે પ્રશ્ન અગિયારમાં જોઈએ. ત્યાર પછી પ્રશ્ન અગિયારમાં છે કે નીચે આપેલ સંખ્યાઓનો લસાઅ શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. એટલે કે આપેલી સંખ્યાઓમાંથી એક સંખ્યા છે બીજી સંખ્યાનો અવયવ છે, એવું ક્યારે ખબર પડશે? આપણે લસાઅ શોધીએ ત્યારે ખબર પડશે. તો જોઈએ પહેલાં બધી સંખ્યાઓના લસાઅમાં પાંચ અને વીસ છે. પહેલાં પાંચ એકા પાંચ અને પાંચ ચોક વીસ, અથવા આપણે બેથી શરૂઆત કરીએ તો પણ ચાલશે. એટલે અવિભાજ્ય સંખ્યા નાની હોય ત્યાંથી હંમેશા શરૂઆત કરીએ તો સારું. એટલે કે પાંચમાં પાંચ, પછી દસ તો વીસ, ફરીથી બે આવશે એટલે બે પંચા દસ અને પાંચ એકા પાંચ. તો લસાઅ શું થશે? બે ગુણ્યા બે ગુણ્યા પાંચ, બે દુ ચાર અને ચાર પંચા વીસ, વીસ લસાઅ મળ્યો. ત્યાર પછી સંખ્યામાં બે ત્રણ છ, નવ દુ અઢાર, ત્રણ એકા ત્રણ અને ત્રણ તેરી નવ, ત્રણ એકા ત્રણ. હવે આમાં લસાઅ કેટલો મળશે? બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, ત્રણ દુ છ, છ તેરી અઢાર. ત્યાર પછીની સંખ્યા બાર અને અડતાલીસ. હવે અવિભાજ્ય અવયવ પાડવા માટે અવિભાજ્ય સંખ્યા બે વડે, તો બે છ બાર અને
ચોવીસ ટુ અડતાલીસ, પછી બે તેરી છ, બાર દુ ચોવીસ, બે એકા બે, સોરી બે છ બાર, બે ત્રણ છ અને ત્રણ એકા ત્રણ. તો આનો ગુસ્સા કેટલો થશે? ત્રણ તેવી નવ અને પંદર તેવી પિસ્તાલીસ, ત્રણ એકા ત્રણ અને પાંચ તેવી પંદર અને પાંચ એકા પાંચ. ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ, ત્રણ તેવી નવ અને નવ પંચા પિસ્તાલીસ. હવે આપણે જોયું કે આપણે બધી સંખ્યાનો લસાઅ ગોતા, તો બધી સંખ્યાના લસાઅમાં શું છે? તો કે આપણે જે રકમની જે સંખ્યા આપેલી છે તે સંખ્યાની લસાઅ બે કેવા છે? તો સમાન છે. આપેલી રકમમાં જે મોટી સંખ્યા છે તે અને લસાઅ બંને સમાન છે. આના ઉપરથી આપણે કહી શકીએ કે આ મોટી સંખ્યા છે એનો અવયવ નાની સંખ્યા પાંચ હશે, એટલે કે વીસનો અવયવ પાંચ હોય છે, તો કે હા હોય જ છે. એવી રીતે અઢારનો અવયવ છ છે, તો હા. પછી અડતાલીસનો અવયવ બાર છે અને પિસ્તાલીસનો અવયવ નવ છે, નવ છે. તે આપણે આ પ્રશ્નમાં કહેવા માગતા હતા કે આપણે શું કીધું હતું કે દરેક સંખ્યા, એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ હોય છે, તે આપણે આ લસાઅ પરથી જોયું. હવે અહીં પ્રશ્ન આપણે અગિયારમાં પણ પૂરો કર્યો. હવે આપણે આ છઠ્ઠા ધોરણમાં ચેપ્ટર ત્રીજું એટલે સ્વાધ્યાય 3.7 પૂર્ણ કર્યું. અહીંયા આપણું ધોરણ 6નું ત્રીજું ચેપ્ટર સંખ્યા સાથે ગમત સમાપ્ત થાય છે. થેન્ક યુ.